मित्रों पेंटागोन नामनी फिल्म शेमारू मी पर गई काले रिलीज थई। जो कि आ फिल्म पहला थिएटर में आवी हती पण थिएटर में जोवानो मौको ना मळ्यो अने आम जोईए तो सारू थयुं थिएटर में जोवानी नहीं फिल्म, कारण कि आ फिल्म फक्त ने फक्त ओटीटी माटे बनी होय एवुं मने लाग्युं। फिल्म में शुं छे, खरेखर फिल्म जोवा जेवी छे के नथी जोवा जेवी एना विशे वात करीए तो स्टोरी छे ने एक मर्डर थई जाय छे अने मर्डर थई जाय छे पछी ए मर्डरनो शक अमुक व्यक्तिओ पर जाए छे। एक रिसोर्ट में मर्डर थाय छे एटले रिसोर्ट में अमुक व्यक्तिओ छे एना पर पोलिसनो शक जाय छे, पछी पोलिस ए बधानी इंक्वायरी करे छे, एमांथी कोईक ने कोईक मर्डरर हशे नहीं होय कोण हशे शुं काम कर्युं छे ए बधुं आपणे आ फिल्मना अंतमां खबर पड़ी जशे। हवे तमने छे ने सीधी भाषामां कही दो फिल्म केवी छे खबर, आपणे सीआईडी अत्यार सुधी जोईने सीआईडी बस सीआईडी टाइपनी आ फिल्म छे। एक જ લોકેશન પર શૂટ થયેલી ફિલ્મ છે, એમાં ત્રણ ચાર જણા ઉપર શક જાય છે, એમાંથી એક જણાને પકડી લેવામાં આવે છે અને બસ પતી ગયું। પ્રોડક્શન ક્વોલિટી ફિલ્મની વાત કરીએ તો એક જ જગ્યાએ શૂટ થઈ છે એટલે આમ પ્રોડક્શન ક્વોલિટી ઠીકઠાક કહી શકાય, પણ એક્ટિંગ અમુક અમુક વ્યક્તિઓની થોડી સારી છે, થોડી બિલો એવરેજ છે, કોઈને આમ આઉટ ઓફ ધ બોક્સ એક્ટિંગ નથી કે આમ ઓહો જબરજસ્ત એક્ટિંગ છે એવું કોઈ કલાકારની એક્ટિંગ નથી। એક્ટિંગ દ્રષ્ટિએ એવરેજ છે, સ્ટોરીની દ્રષ્ટિએ એવરેજ છે, લોકેશન પ્રોડક્શન ક્વોલિટી મ્યુઝિક બધાની દ્રષ્ટિએ એકદમ એવરેજ પ્રકારની ફિલ્મ છે। બીજી વસ્તુ તમને એ કહી દઉં કે પહેલાં તો છે ને જે લોકોને સસ્પેન્સ થ્રિલ જો સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો ગમે છે ને એ લોકોને કદાચ આમ એકવાર જોશે ફિલ્મ તો એવું લાગશે કે નહીં ઠીકઠાક છે ટાઈમ પાસ થઈ ગયો, પણ જે લોકોને સસ્પેન્સ થ્રિલ ફિલ્મ જોવાની પસંદ જ નથી, મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જોવાની પસંદ જ નથી ને એ લોકો માટે તો એકદમ ટાઈમ પાસ ફિલ્મ પણ નથી, એકદમ બકવાસ અને સમય બગાડનારી ફિલ્મ છે, એટલે એ લોકો દૂર રહેજો। બાકી જે લોકોને મર્ડર મિસ્ટ્રી સસ્પેન્સ ફિલ્મ જોવાની પસંદ આવે છે એ લોકો એકવાર આ ફિલ્મ જોઈ શકશે, એનો ટાઈમ જે છે ને એ સારો એવો પાસ થઈ જશે, લગભગ પોણા બે કલાક આસપાસની આ ફિલ્મ છે તો એ લોકોનો ટાઈમ પાસ થઈ જશે। એટલે આ ફિલ્મ તમારે જોવી હોય તો શેમારું મી પર અત્યારે અવેલેબલ છે, જોવી હોય તો જોઈ શકો છો। બાકી ઓલરેડી તમે આ ફિલ્મ થિયેટરમાં જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કેવી લાગી। બાકી મારા તરફથી ફિલ્મને 5 માંથી 1.5 સ્ટાર આપું છું। ધન્યવાદ।